વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ છવાયો છે આજે પણ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી સારો વરસાદ વરસ્યો જેને લઈને થોડા સમય માટે રસ્તાઓ પાણી પાણી થયા તો જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો ગઈકાલે પણ કપરાડાના અંતરિયાળ વિસ્તાર એવા સિલધા અને અસ્ટોલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આજે પણ વલસાડની સાથે ધરમપુર પારડી વાપી અને ઉમરગામ તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટમાં ડેન્ગ્યુની આશંકાએ વધુ એકનું મોત નિપજ્યું છે ડેન્ગ્યુના લક્ષણ દેખાતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી યુવાનને દાખલ કરવામાં આવ્યો હતો યુવાનનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હોવાની જાણકારી છે સુરતના ઓલપાડના કીમ ગામ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે તપાસ તેજ બની છે સંડોવાયેલા અજાણ્યા શખ્સોની શોખોળ યથાવત છે ઘટના સ્થળે સુરત એલસીબી એસઓજી સહિતના એકસો ચાલીસ જવાનો પોલીસ જવાનો ખડે પગે છે આસપાસના વિસ્તારોમાં પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે એનઆઈએ ગુજરાત એટીએસની ટીમના પણ કીમમાં ધામા જોવા મળ્યા શનિવારની મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો બે ફિશ પ્લેટ અને એકોતેર પેડલોક ખોલીને ટ્રેન ઉથલાવવાનું કાવતરું ઘડ્યું હતું રેલવે વિભાગના પેટ્રોલિંગ કરતા માણસોને કારણે મોટી દુર્ઘટના ટળી હતી સુરતમાં જે ટ્રેન ઉથલાવવાના પ્રયાસ થયા તેના કારણે જ એક મોટી દુર્ઘટના સર્જાઈ હોત પરંતુ રેલવે વિભાગના જે અધિકારીઓ છે પેટ્રોલિંગ કરી રહ્યા હતા તેમની સતર્કતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી છે પરંતુ સવાલ અહીં એ કે આખરે કયા એવા શખ્સો હતા જેમણે ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કર્યા આખરે કેમ તેમણે આ ઘટનાને અંજામ આપ્યું એકસો ચાલીસ જેટલા પોલીસ જવાનો અહીં ખડે પગે છે એનઆઈએની ટીમ પણ અહીં પહોંચી છે એસઓજીની ટીમ પણ પહોંચી છે ગુજરાત એટીએસના પણ કીમમાં ધામા નજરે પડ્યા છે

સુરત જિલ્લા કામ કરી રહ્યા છે જિલ્લા પોલીસે ડ્રોન ની પણ મદદ લીધી છે કે આજુબાજુના ખેતરો ની અંદર કોઈ અજાણ્યો વિસ્તારો આવો તીખો ખોરકી ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો હોય અને શોધો નો પકડો ચક્રો પણ કીર્તિમાન કરવામાં આવ્યા છે ખાસ કરીને શનિવારની મોડી રાત્રે અજાણ્યા ઇસ્લામોએ બે ફીસ દેઠ એકોતેર પેડ લોક ખોલી અને તેલ ઉઠલાવી રાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે જે અંતર્ગત એનઆઈએ અને ગુજરાત એટીએસ ના આ ધામા પણ કીમ ખાતે જોવા મળી રહ્યા હતા ગઈકાલ સુધી લોકોની હાલ તપાસ ચાલુ હતી હાલ જિલ્લા પોલીસ વડાએ હાલ આજે આ અલગ અલગ ટીમ બનાવી અને આ ચીખડકોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે સાથે સાથે આ ગામના જે વિઝ્યુઅલ પણ છે એ પણ આ પોલીસ પણ છે જેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે કોથમીરના ભાવ સૌથી વધુ બસો રૂપિયા પ્રતિ કિલો છે શાકભાજી ખરીદવા આવેલા ગ્રાહકોએ કહ્યું કે પાંચસો રૂપિયાનું શાક તો પૂરું પણ થતું નથી ત્રણ મિનિટમાં

કોથમીર સહિતના જે શાકભાજીનો મસાલો કહી શકાય તેવા શાકભાજીના ભાવમાં પણ વધારો આવ્યો છે બીજી તરફ હાલ જે રીતના અહીંયા લોકો આવતા હોય છે તેમને પણ જે છે મોંઘા ભાવે શાકભાજી ખરીદવા માટે મજબૂર બનતા હોય છે શું કહેશો તમારા હાથમાં અત્યારે શાકભાજી છે કેટલા રૂપિયા શાકભાજીના અત્યારે ભાવ જોવા જઈએ તો શાકભાજીમાં ક્યાંક ને ક્યાંક લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ લેવા જાય તો પણ એક પાંચસોની નોટ પૂરી થતાં વાર નથી લાગતી કારણ કે શાકભાજીના ભાવ વરસાદ રહી ગયા પછી અત્યારે આસમાને છે સૌરાષ્ટ્રમાં જે શાકભાજી મળવું જોઈએ તે પૂરતા પ્રમાણમાં મળતું નથી એટલે દરેક વેપારીને માલ બહારથી મગાવવો પડે છે અત્યારે એક પણ એવું શાકભાજી નથી કે જે નેવું કે સો રૂપિયાથી નીચે મળતું હોય પાંચસો રૂપિયા કમાવામાં જે માણસ મહેનત કરતો એને જ ખ્યાલ આવે કે પાંચસોની નોટ પાડતા કેટલી વાર લાગે છે અત્યારે માત્ર ને માત્ર જરૂરિયાતની વસ્તુ લેવા જાય ત્રણ મિનિટમાં પાંચસો રૂપિયા પૂરા થઈ જાય કારણ કે જરૂરિયાતની વસ્તુ છે પણ ડુંગળીના ભાવ એસી રૂપિયા થઈ ગયા કે હાઈબ્રિડ જિંદગીમાં અત્યારે ભાવ એટલા વધી ગયા જે માણસ કહેને ડુંગળીનો રોટલો ખાય એ ખાઈ નથી શકતા બાકી ત્રણ જણા કમાઈને તોય પૂરું નથી થાય એમ અત્યારે અત્યારે બસો અઢીસો રૂપિયા થઈ જાય ગમે ત્યાં શાક લવા ત્યારે શાકભાજી કેટલા દિવસ પંચ ચાર દિવસ લોકો અત્યારે શાકભાજીની ખરીદી કરી રહ્યા છે જો કે સૌથી મોટી સમસ્યા એ છે કે જે છે અત્યારે શાકભાજીના ભાવ છે તે આસમાને પહોંચ્યા છે

તો મધ્યમ વર્ગના ને જે ગરીબ લોકો છે એ લોકો તો એફોર્ડ કરી શકે એવું જ નથી શું રોટલી ને પાણી જ ખાવું પડે એવું થાય છે આમ જોવા જઈએ તો બધું અત્યારે થોડું મોંઘું છે વરસાદ આવવાના કારણે માલ ખરાબ થઈ ગયો અને ફાલ બી ખરી ગયા છે એના હિસાબે માલ મોંઘું છે પણ હવે ધીમે ધીમે આ ઉનાળું ગયું છે તો ધીમે 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 માલમાં ભામમાં ડાઉન થાય છે ભાવ ડાઉન થઈ જશે અમદાવાદમાં જો તમે પાંચસો રૂપિયા લઈને નીકળ્યા હોય છતાં પણ શાકભાજી સારું ના મળે અથવા તો જો સારું મળે તો માત્ર ઓછી માત્રામાં મળે તેની પાછળનું કારણ છે કે શાકભાજીનો ભાવ છે ઉત્તરોત્તર છે પાછળ જુઓ છો સવારનો સમય છે મોટાભાગે ગૃહિણીઓ સવારના સમયે શાકભાજી ખરીદતી વધારે જોવા મળે કારણ કે તાજું શાક આવે પરંતુ અત્યારે જુઓ ઓછી ભીડ છે અને જે ભાવ છે તે ભાવ એવા વધ્યા છે કે જેને કારણે ગૃહિણીઓના બજેટ ઉપર સૌથી વધારે અસર જોવા મળી રહ્યું છે શું ભાવ ચાલી રહ્યો છે અને તેને લઈને ખાસ કરીને ગૃહિણીઓના બજેટ ઉપર કેવી રીતે અસર છે સૌથી પહેલાં ગૃહિણીઓ સાથે વાત કરીશું કે તો ઘણું બધું શાક આવી જતો તો ત્રણ ચાર શાક પછી આવી જાય અત્યારે નહીં આવી શકતો અત્યારે એક જ શાક આવી જાય ભીંડા સાથે એકસો સાહીઠ કિલો છે કોઝમીન્સ ત્રીસ ને સો ગ્રમ છે અને ત્રીસને સો ગ્રામ આપ્યા પછી કિલોળા હશે કિલોળા સો ગ્રામ ના નહીં મને કિલોના ભાવ કોકી ભીંડો સાઠ ના કિલો છે

एटले मिडल क्लास लोअर मिडिल क्लास ये लोगों ने आनी इफेक्ट थानी रोज ने एक्सपेंसिव घो फेर पड़ी जाए हाँ एवरी टाइम uh, कुछ ना कुछ बढ़ा हुआ ही रहता है टमाटर हो या धनिया हो एवरी टाइम इट इंक्रीजिंग तो हाँ प्रॉब्लम तो रहता ही है बट आई थिंक ये लोग भी दे हेल्प इट क्योंकि आगे से ही अगर एक्सपेंसिव आ रहा है तो फिर इन लोग को भी कोई एंड डिपेंड्स अगर एरिया टू एरिया वाइज भी मैंने काफ़ी डिफरेंस देखा है लाइक इन स पार्ट ऑफ द सिटी कहीं पे सस्ता मिल जाता है कहीं पे मिल जाता है बट ऑफ कॉस्ट कन्वीनियंस के हिसाब से भी हाँ मिडिल क्लास पे तो असर आएगा ही क्योंकि एकदम से हाई हो जाएगा हाइक हो गया है वेजिटेबल्स uh, का तो मिडिल क्लास पे प्रॉब्लम तो होता ही है हमारा बजट बिल्कुल बिगड़ जाता है हमारे किचन तो बिल्कुल ડબલ પરિસ્થિતિ એ થઈ છે કે જે લોકો ખરીદવા આવે છે તેમની પાસેથી કોથમીરના પૈસા પણ લેવા પડે છે કારણ કે વેપારી પણ પોતે જે માલ લાવે છે તે મોંઘો લાવે છે એટલે આ રિટેલ માર્કેટની પરિસ્થિતિ છે અને જેને કારણે ખાસ કરીને વેપારીને ગ્રાહક પણ શાકભાજીને કારણે મોંઘવારીને કારણે ત્રસ્ત છે કેમેરામેન પંકજ બકવાણા સાથે દીપિકા ન્યૂઝ ન્યૂઝિંગ ગુજરાતી અમદાવાદ

ગ્રાહકે આ અંગે મેનેજરને જાણ કરતાં કેટલી બદલાવી નાખી ઈયળો સળવડતી જોવા મળતા ગ્રાહક જમ્યા વગર જ ત્યાંથી જતા રહ્યા તેમની પાસે કોઈ વિકલ્પ જ નહોતો રહ્યો સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હાર્દિક અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે અને હવે તો સંભાળની કેટલી પર આ રીતે જીવતી ઈયળો સળવડતી જોવા મળી શું હવે વધુ વિગત ત્યારે જે બહારનું ખાવાના શોખીન લોકો છે તેમના માટે આ લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય કારણ કે વડોદરા શહેરના એક ગ્રાહક છે તેઓ બાપર પાસે આવેલ જે શ્રી ગણેશ ફેન્સી ઢોસા આઉટલેટ છે ત્યાં ગયા હતા તેમને ઢોસા મંગાવ્યા હતા ઢોસા સાથે જે ચટણીની કેટલી છે તે તેમને આપવામાં આવી હતી પરંતુ ચટણી ની કેટલી જોઈને ગ્રાહક જે છે તે ચોકી ગયા હતા કારણ કે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે ટીવી સ્ક્રીન પર કે જે જીવની એડો છે તે કેટલી પર ફરી રહી છે ગ્રાહકે મેનેજર રજૂઆત કરી ત્યારે મેનેજરે જે કેટલી છે તે બદલી આપી હતી પરંતુ અહીંયા સવાલ સૌથી મોટો એ છે કે શું આ હોટેલના સંચાલકો હોય રેસ્ટોરન્ટ ના સંચાલકો હોય તેમને જે ત્યાં આવતા ગ્રાહકો છે તેમના સ્વાસ્થ્યની બિલકુલ પરવા નથી અને બીજી વાત કરીએ વડોદરા મહાનગરપાલિકાની તો વડોદરા શહેરમાં છેલ્લા લગભગ બે ત્રણ મહિનામાં આવા દસ થી બાર કિસ્સા જે છે સામે આવ્યા છે તેમ લાગી રહ્યું છે કારણ કે જયારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે ચેકિંગ નો જે છે તે કરવામાં આવતો હોય છે પરંતુ ત્યારબાદ આ બે જવાબદાર વેપારીઓ છે તેમની સામે કોઈ પ્રકારની ઠોસ કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવતી દીપા આભાર હાર્દિક જાણકારી આપવા માટે તો ઠોસ કાર્યવાહી નથી કરવામાં આવતી અને તેના કારણે જ આ પ્રકારના જે આઉટલેટ્સ છે આ પ્રકારના જે સંચાલકો છે તેઓ સુધારવાનું નામ નથી લેતા અને સીધે સીધું નુકસાન ગ્રાહકોને થાય છે તેમના સ્વાસ્થ્યને થાય છે કારણ કે આ પ્રકારનું બિન આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં આવે તો આખરે કોનું સ્વાસ્થ્ય સુધરે